સુરત સે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી છે. ગુજરાત વ્યાપી ચેઇન સ્નેચિંગ ગેંગના બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઇસમો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોને સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ભરૂચ, બીજા કેટલાક શહેરોની અંદર પણ સ્નેચિંગ ગુનાઓને અંજામ આપીને ફરાર થઈ જતા હતા. અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની માહિતી મેળવી સીસીટીવી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ આધારે વર્કઆઉટ દરમિયાન બાતમી મળી હતી કે સ્પોર્ટ બાઇક ઉપર વહેલી સવારે સ્નેચિંગ કરતા બે ઇસમો ઓડાજન વિસ્તારની અંદર ફરી રહ્યા છે. તે માહિતીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ વોચમાં હતી. તે દરમિયાન સ્પોર્ટ બાઇક ઉપર આવેલા અશોક બેલદાર અને મહાવીરસિંહ ચૌહાણ નામના બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની પોલીસ દ્વારા બંને યુવકોને ઝડપી પાડે તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ વિસ્તારોમાં કરેલી સ્નેચિંગની સોનાની 6 જેટલી ચેનો મળી આવી હતી, જેથી પોલીસે તાત્કાલિક આ બંને ઇસમોની ધરપકડ કરી અને ચેનનો મુદ્દામાલ અને બાઇક કબજે કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમની પૂછપરછની અંદર એક ઘટસ્ફોટ એ પણ થયો હતો કે આ યુવક ન માત્ર સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની અંદર પણ આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા હતા. સૌથી વધુ ચેઇન સ્નેચિંગ ગુનાઓને અંજામ આપી સુરત શહેરમાં આપ્યા હોવાની પણ વાત સામે આવી છે. સુરત શહેરમાં હાલમાં જે ચેઇન સ્નેચિંગના બનાવો બનેલા હતા એ બનાવો ખાસ કરીને મોર્નિંગમાં અને ઇવનિંગના જે લેડીઝ વોકિંગ કરવા માટે નીકળતી હતી એને સોફ્ટ ટાર્ગેટ કરતા હતા. આ જે બનાવો બનેલા એને ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાર્ગેટ આપવામાં આવેલો હતો. એ ટાર્ગેટને લઈને પીએસઆઈ ડોડિયા અને એમની ટીમ સતત વર્કઆઉટમાં હતી. આજરોજ બે એક હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખાસ માહિતી મળેલી કે બે ઇસમો છે એ તારાપુરથી આવે છે સ્પોર્ટ્સ બાઇક લઈ અને સવાર અને સાંજે જે મોર્નિંગ વોકમાં નીકળે છે લેડીસો એને ટાર્ગેટ કરી અને પાછા ચેઇન સ્નેચિંગ કરીને જતા રહે છે. અને આજરોજ ફરીવાર એ લોકો અડાજણ વિસ્તારમાં આવેલા છે અને એ આમ તેમ ફરી રહ્યા છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ ડોડિયા અને એની ટીમ વર્કઆઉટમાં હતી. બંને આરોપીઓને કોર્ડન કરીને પકડી પાડવામાં આવેલ છે. બંને આરોપીઓના નામ છે, એક બેલદાર છે અને બીજો મહાવીરસિંહ ચૌહાણ કરીને છે. આ જે અશોક બેલદાર છે એ અગાઉ 2005 થી 2015 સુધી સુરત શહેરમાં રોકાઈ ચૂકેલો છે અને સુરત શહેરના તમામ વિસ્તારોથી ખૂબ વાકેફ હોય, જેથી કરીને બીજા જે આરોપી છે મહાવીરસિંહ ચૌહાણ એમને આના માટે તૈયાર કરે છે ચેઇન સ્નેચિંગ માટે. અને ફરીવાર 2020, 2021 અને 2022 એ લોકો 3 વર્ષમાં સતત ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરતા હતા. પ્રાઇમરી ઇન્ટ્રોગેશન હાલમાં કરવામાં આવેલ છે. પ્રાઇમરી ઇન્ટ્રોગેશનની અંદર સુરત શહેરના 8 જેટલી ચેઇન સ્નેચિંગની કબૂલાત થયેલ છે, જેમાંથી 6 ચેઇન સ્નેચિંગ જે ચેઇન છે ઓરિજિનલ એ મળી આવેલ છે. ટોટલ 6 લાખ ઉપરનો મુદ્દામાલ સ્પોર્ટ્સ બાઇક એ પણ મળી આવેલ છે. તેમજ આ બંને જે આરોપીઓ છે એનો ગુનાહિત ઇતિહાસ ગુજરાતના અલગ અલગ શહેરોમાં, એમાં ખાસ કરીને બનાસકાંઠાની અંદર ડીસા, ગાંધીનગર, સુરત તેમજ અન્ય જિલ્લાઓની અંદર એ લોકોએ ગુનાઓ આચરેલ છે, એની કબૂલાત પણ કરેલ છે અને એ લોકો જેલમાં પણ ગયેલ છે. હાલમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આ જ મહિનાની અંદર બીજા 13 ગુનાઓ પણ ડિટેક્ટ કરેલ હતા અને આ 8 ગુના ટોટલ મળીને 21 ગુનાઓ ચેઇન સ્નેચિંગના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 15 લાખથી ઉપરનો મુદ્દામાલ આ મહિનાની અંદર કબજે કરવામાં આવેલ છે.